છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાઠ 5 પદાર્થોનું અલગીકરણ એમાં ભાગ 2 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ભાગમાં અલગ અલગ અલગીકરણની પદ્ધતિઓ જોઈ ગયા, બરાબર. એમાં ઉપાણું, પછી હાથ વડે વીણવું, ચારણ, ગારણ, નિક્ષેપણ, બરાબર, અનાજનું છડું. તો હવે આપણે અગાઉ જોશું, હવે આગળનું જોશું પ્રવૃત્તિ 5, કે નદી કે તળાવમાંથી થોડું દોરડું પાણી લો. જો તે અપ્રાપ્ય હોય તો પ્યાલામાં પાણી લઈ તેમાં થોડી માટી નાખો, તેને અડધો કલાક સ્થિર થવા દો. પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તમારા અવલોકનો નોંધો. શું થશે? તો કાંકરા નીચે બેસી જશે અને પાણી ઉપર આવતું જશે. શું પાણીના તળિયે થોડી માટી બેસી જાય છે? શા માટે? આ પદ્ધતિને તમે શું કહેશો? તો હવે પાણીને ખલે ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં આ રીતે તમે અલગ કરી શકો. અને નિતારણ કહેવાય. શું કહેવાય? નિતારણ. તો તમે શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડોળું અને ધૂંધળું છે? તો હવે શું કરશો? તો હવે તેને આપણે ગાળી લઈશું, બરાબર. તો શું ચાની ગળણી કામ લાગશે? ના. ચાલો કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ. તો એના માટે આપણે શું લઈશું? કાપડનો ટુકડો. કાપડના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે નાના નાના કણો કે છિદ્રો રહેલા હોય છે. આ કાપડના ટુકડાના છિદ્રને ગળણી તરીકે ઉપયોગમાં લઈ શકાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, એટલે કે દરેક વખતે એ એક જ વસ્તુ ઉપયોગમાં ન આવે, બરાબર. જો પાણી હજી ડોળું હોય તો હજુ નાના છિદ્રો હોય તેવી ગળણીથી અશુદ્ધિઓને અલગ કરી શકાય. ફિલ્ટર પેપર એક આવી જ ગળણી છે. શું? ફિલ્ટર પેપર, જેમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે. આકૃતિ 5.9 ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું તે દર્શાવે છે. શંકુ આકારમાં ગળી કરેલું ફિલ્ટર પેપર ગળણીમાં મૂકવામાં આવે છે, બરાબર. તેનાથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર જ રહી જાય છે. ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજ અને માવાનો ગર દૂર કરવા માટે ગાળવામાં આવે છે. આપણા ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં પણ ગારણની ક્રિયા ઉપયોગી છે. તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે, જેથી ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે. ત્યારબાદ પાતળા કાપડ કે ગળણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે. હવે જોશું બાષ્પીભવન. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અલગ પ્રકારની અલગીકરણની પદ્ધતિઓ છે. એમાં કોઈ સાધનની જરૂર નથી પડતી. જોઈએ તો આપણે પ્રવૃત્તિ 6, થોડું પાણી ભરેલા બીકરને ગરમ કરો, પાણીને ઉકળવા દો. જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદ્રશ્ય થઈ જશે? હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો. શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે? શું હલાવ્યા બાદ બીકરમાં જરા પણ પાણી દેખાયું છે? મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો અને પાણીને ઉકળી જવા દો અને બીકરમાં શું વધ્યું? તો પાણી મીઠું વધશે. આ પ્રવૃત્તિમાં આપણે પાણીને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો. સૌપ્રથમ કદાચ તમે એક પાણીનો બોટલ લો, જગ લો, એમાં મીઠું નાખો. ઓકે, હવે પછી તમે એને હલાવો, તમને કંઈ ખબર નહીં પડે, એના રંગમાં કંઈ ફેરફાર નહીં થાય. પરંતુ તમે જો એ પાણીને ગરમ કરશો તો એ પાણી બાષ્પીભવન થઈને ઉડી જશે અને નીચે માત્ર મીઠું ક્ષાર કે મીઠું રહી જશે. આને કહેવાય બાષ્પીભવનની પદ્ધતિ. બાષ્પીભવનની પદ્ધતિ ક્યાં વપરાય? તો પાણીને મીઠાને અલગ કરવા માટે. પાણીને બાષ્પ એટલે વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા બાષ્પીભવન કહે છે. જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવન સતત થતી પ્રક્રિયા છે. તમને શું લાગે છે, મીઠું ક્યાંથી આવ્યું હશે? તો દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે. આમાંનો એક ક્ષાર સામાન્ય મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછડા ખાડામાં ભરવામાં આવે છે ત્યાં સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં
ફેરવાઈ જાય છે. થોડા દિવસોમાં જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે. આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે. એ વિદ્યાર્થી મિત્રો, આ જેમ કે દરિયા કિનારો હોય બરાબર, તો એ દરિયા કિનારે આજે મીઠું પકવે એને અગરિયા કહેવાય. એ શું કરશે તો દરિયા કિનારાના નજીકના ભાગમાં એક ખાડાઓ કરી નાખશે ચોરસ, અને એમાં પાણીની લહેર આવે ત્યારે પાણીમાં ભરાશે. હવે પાણી ભરાયા પછી શું થશે તો એ પાણી ભરાયેલું પાણી એમાંની મારી જે ખાડાઓ છે એટલે હવે એ અગરમાં જે પાણી ભરાયેલું છે એ બાષ્પીભવન દ્વારા સૂર્યપ્રકાશ દ્વારા ગરમ થશે અને ધીરે ધીરે વરાળમાં રૂપાંતર થવા મળશે અને એમાં શું રહી જશે, માત્ર મીઠું એટલે કે ક્ષાર. ઓકે, આ રીતે મીઠું મેળવવામાં આવે છે. અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ. હવે આપણે આટલી પદ્ધતિઓ જોઈ, પાંચથી છો બરાબર, તો બધાનો એકસાથે ઉપયોગ કેવી રહે, એક કરતાં વધુ ઉપયોગ ક્યાં કરી શકાય, તો મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈએ. અને અલગીકરણની પદ્ધતિ ક્યાં વપરાય તો મિશ્રણમાંથી પદાર્થોને દૂર કરવા માટે. ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. જોશો એના માટે પ્રવૃત્તિ 7, રેતી અને મીઠાનું મિશ્રણ લો. તેને કઈ રીતે અલગ કરીશું, આપણે એ જોઈ ગયા છીએ કે જે કે હાથથી વીણવાની રીત એ ખાસ વ્યવહારો નથી, ક્યારેક જ ઉપયોગી છે. પરંતુ આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો, રેતીને મીઠાને અલગ કરવા માટે થોડું પાણી ઉમેરો, બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો. શું તમે નોંધ્યું કે રેતી નીચે તળિયે બેસવા લાગી છે? રેતી તો નીચે બેસી જશે ને, ભારે છે. રેતીને હવે નિતારણ કે ગારણ દ્વારા અલગ કરી શકાય. નિતારેલા પાણીમાં શું હશે? શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે? હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે. હવે જો આપણે મીઠું હતું, રેતી હતું અને પાણી હતું, હવે આપણે પાણીને તો અલગ કરી નાખ્યું, રેતી અલગ થઈ ગઈ બરાબર નિતારણને ગારણ દ્વારા, તો હવે પાણીમાં પણ મીઠું હજી છે, તો હવે મીઠું તો અલગ કરવું પડશે ને. તો હવે મીઠાને અલગ કરવા માટે આપણે જોઈ ગયા, તો હવે આ પ્રવાહીને કીટલીમાં નાખીએ, તેનું ઢાંકણ બંધ કરી દો. આ રીતે કીટલીને થોડી વાર માટે ગરમ કરો. તમે એ નોંધ્યું છે કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે, આવે છે ને આવી રીતે. તો ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો. આકૃતિ 5.13માં દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીના નાળચામાંથી સહેજ ઉપર પકડી રાખો. તમે શું જોયું, કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દો. જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે. જો તમે આ રીતે કોઈ રાખશો બરફ અહીંયા ઉપર જ્યાંથી એ વરાળ નીકળતી હોય, એ વરાળનો જે આ ભાગ ઠંડો છે ત્યાં વરાળ પહોંચશે એટલે આ પણ ગરમ થશે, તો ગરમ ભાગના કારણે અહીંયાનો જે બરફ છે એ સંકોચન પામશે, પીગળવા માંડશે, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થશે. પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંકોચનથી થાય છે. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઘનીભવન એટલે શું? તો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. ખ્યાલ આવી ગયો? પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. તમે ક્યારે થોડી વાર પહેલાં જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા છે? તમે ક્યારે પહેલાં જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા? તો બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી કીટલીમાં શું બચે છે? તો આ રીતે આપણે નિતારણ, ગારણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને અલગ કર્યો. અહીંયા પાણીના ટીપા અમુક તમને જોવા મળે છે બરાબર. પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું, પછી
તેણે પ્રવૃત્તિ સાતમાં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તેણે જોયું, જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેમાંથી તે બહુ થોડું મીઠું પાછું મેળવી શકી. શું ભૂલ થઈ જઈ હશે? શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે? તો પ્રકરણ ચારમાં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. તો આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહી શકીએ. મીઠું પાણીમાં શું છે? દ્રાવ્ય છે, બરાબર. તો જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય? તો તે એમાં ઓગળી જાય છે. અમુક જ થોડુંક પાણી તમને મીઠું બહાર આવ્યું હતું. એટલે પ્રવૃત્તિ પાઠ, તમને એક બીકર કે ટમ્બલર, એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો, એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું છે કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે. જો હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગળી શકાય તેમ નથી. દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે. શું કહેવાય એને? સંતૃપ્ત. એટલે કે જેટલો જથ્થો છે એટલું જ મીઠું ઉમેરવું જોઈએ, એ વધુ પછી એનું ગારણ કરી શકે નહીં. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? એને શું કહેવાય? સંતૃપ્ત. પહેલી એ, રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે? તો તેનો સંકેત અહીંયા જ છે. એટલે શું થઈ ગયું? સંતૃપ્ત થઈ ગયું છે મીઠું, બરાબર. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે, તેના કરતાં પણ મીઠાનો જથ્થો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ, જે પાછું મળી શક્યું નહીં. તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? માની લો કે તેની પાસે બધું જ મીઠું ઉદ્રા મિશ્રણમાં ઓગળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી. તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી પાણી સંતૃપ્ત થાય, તે પહેલાં વધુ મીઠું ઓગાળી શકાય? તો ચાલો કોશિશ કરીને પહેલીને મદદ કરીએ. પ્રવૃત્તિ 9, બીકરમાં થોડું પાણી લો, તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય. આમ તમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે શું જોયું? તો બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું? તો શું તે હવે ઓગળ્યું? જો હા, તો શું ગરમ કરવાથી હજુ મીઠું થોડું મીઠું ઓગળી શકાશે? તો હા, આ ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાય છે? હા, પાછું તમે ઠરવા દેશો એ મીઠું પાછું તમને દેખાશે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગળી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રવૃત્તિઓ છે, ખાલી તમારે સાંભળવાની છે, સમજવાનું છે, બરાબર. આમાં કંઈ પૂછાય નહીં. શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોની સમાન માત્રામાં ઓગાળી શકે છે? શું ચાલો જોઈએ, આપણે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 10 કરીએ. એના માટે બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. પાછું એનું એ જ એક એક ચમચી ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય ત્યાં સુધી. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક 5.2માં નોંધો. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ કે વડે પુનરાવર્તન કરો. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્યો હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો અને કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું? તમે એ પણ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોની જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. દરેકનું પ્રમાણ અલગ અલગ હોય. જો અહીંયા મીઠું અને ખાંડનું જે તમે લખી શકશો, કોણ તમે જાતે પ્રવૃત્તિ કરજો કેટલું કેટલું કેટલા સમયમાં ઓગળે છે, બરાબર. હવે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે. આપણે એ પણ જાણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. પડી વિદ્યાર્થી મિત્રો, પદાર્થને પાણીમાં ઓગાળીને શું બનાવી શકાય? એનું દ્રાવણ. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણે સંતૃપ્ત દ્રાવણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો. ફરીથી,
પદાર્થને પાણીમાં ઓગળીને ઓગાળીને તેનું દ્રાવણ બનાવવા છે તો ખબર પડી ગઈ. પણ સંતૃપ્ત દ્રાવણ એટલે શું? જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે, એટલે કે મીઠું નહોતું ઓગળ્યું, એ જ રીતે જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણે સંતૃપ્ત દ્રાવણ કહેવાય. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? મજા આવી ને એમાં? અહીંયા આપણે અલગ અલગ ગારવાની પદ્ધતિઓ જોઈ. હવે આપણે સ્વાધ્યાય જોશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સ્વાધ્યાય આપેલું છે. પહેલાં સવાલ છે 7, પછી ખાલી જગ્યા છે, અને પછી ખરા ખોટા છે, અને છેલ્લે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. પહેલો સવાલ, શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો. તો આપણે મિશ્રણમાંથી અયોગ્ય અશુદ્ધિઓ ઘટકોને દૂર કરવા માટે, અલગ ઉપયોગ કરવા માટે અલગ કરીએ છીએ. બે ઉદાહરણ, તો અનાજના દાણામાંથી કાંકરાને દૂર કરવા, બરાબર. બીજું, અનાજના ડૂંડામાંથી અનાજના દાણાને છૂટા કરવા માટે, બરાબર. ઉપણું એટલે શું? તો ઉપણું એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, ઉપણું એટલે મિશ્રણના ઘટકોને, હલકા અને ભારે ઘટકોને અલગ કરવાની ક્રિયાને ઉપણું કહે છે. તે ક્યારે વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તે ક્યારે વપરાય? તો જ્યારે તે ભારે અને હલકા ઘટકો હોય ત્યારે તે વપરાય છે, બરાબર. બીજું છે, રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી પોતરા તથા રજકણો તમે કઈ રીતે દૂર કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જાતે લખજો. કેવી રીતે અલગ કરી શકાય કઠોળ છે એમાંથી પોતરાને, રજકણોને? આપણે બધી રીતો જોઈએ, એમાંથી કઈ રીતે આવશે, બરાબર. ભાઈ, ચાડવું એટલે શું? તે ક્યારે વપરાય? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે જાતે લખવાનું, ચાડવું એટલે શું, બરાબર. તો આપણે ચારણી વડે જે ચાળીએ છીએ, આપણે હમણાં જોયું, તે ક્યારે વપરાય છે, બરાબર? તો જ્યારે બે ઘટકો અલગ અલગ કદના હોય. ક્યારે? અલગ અલગ કદના, બરાબર. રેતી અને માટીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો વિદ્યાર્થી મિત્રો? રેતી અને માટી, બરાબર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, તો તમે જાણો છો રેતી અને માટીના મિશ્રણને કઈ રીતે અલગ કરી શકાય, બરાબર. તો એની કઈ રીત છે, તમે આમાંથી 6માંથી 1 લખજો, બરાબર. કઈ રીત છે, બરાબર? ચાળવું છે કે ગાળવું કે નિતારણ, ઓકે, એ તમે વિચારજો. છઠ્ઠું, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો? ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને, જો હા તો કઈ રીતે કરશો? ઘઉંના લોટમાં તમારે ખાંડ દૂર કરવી, તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? તો તમે એને ચાળી લેશો, બરાબર. તો જેથી કરીને એને અલગ કરી શકાય. ઢોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો પણ વિદ્યાર્થી, તમને આ પણ આવડે, ઢોળા પાણીમાંથી તમારે ચોખ્ખું પાણી મેળવવું હોય તો તમે તેને શું કરશો? નિતારી લેશો, બરાબર, અથવા ગાળી લેવાનું, બરાબર, ચોખ્ખા કપડાં વડે. અને આપણે એને નિક્ષેપણ પણ કરી શકાય છે. હવે ખાલી જગ્યા છે, ચોખ્ખાના દાણાને ડૂંડાથી અલગ કરવાની પદ્ધતિને છડવું કહે છે. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. તો મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સમજો કે ગરમ કરેલો ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે, બરાબર. ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. તો મલાઈથી દૂધને અલગ કરવાની રીત કઈ છે વિદ્યાર્થી મિત્રો? તમે અહીંયા લખજો, બરાબર. દરિયાના પાણીમાંથી મીઠું, આ તો બધાને આવડે, શું આવશે વિદ્યાર્થી મિત્રો? બાષ્પીભવન. જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. તો આ પદ્ધતિમાં કઈ પદ્ધતિ વપરાય? તો નિતારણ. કઈ પદ્ધતિ વપરાશે? નિતારણ. ખરા ખોટા, તો આમાં બધામાં ખોટા આવશે કે પાણીના દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે, ખોટું. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપાડવાની ક્રિયા વડે, તો દળેલું મીઠું અને ખાંડ, તો આપણે એનો ઉપયોગ કરી શકો. આમ ચામાંથી ગારણ વડે ખાંડ અલગ કરી શકાય છે, ગારણ વડે વિદ્યાર્થી મિત્રો, તો તમે કરી શકો છો, બરાબર, ખાંડને. હા, અનાજ અને પોતરા નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય, અનાજને પોતરા નિતારવા વડે કરી શકાય નહીં. ના, પેલું સાચું, બીજું આ સાચું ને આ ખોટું, અહીંયા પણ આ ખોટું અને આ સાચું. વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ પ્રવૃત્તિ છે કે લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને. તો આપણને તમે પણ બનાવો છો, તો તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો, સાચું ને? તો તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં?
કઈ પરિસ્થિતિને વધુ ખાંડ ઉગાડી શકાય તો તમારે આ જાતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઓકે. અને સારા અક્ષરે સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનું છે અને તૈયાર કરવાનું છે, ઓકે. ચલાવજો.